નમસ્કાર સમાચારો સાથે હું છું નજર બધીરોના સમાચાર પર પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચંડીએ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે રાજ્યપાલ બીએલ પુરોહિત તેમણે સીએમ પદના શપથ લેવડાવ્યા હતા અને ચરણજીત ચરણજીતસિંહ ચંડી પંજાબના સોળમાં મુખ્યપ્રધાન બન્યા છે ચંડીની સાથે સુખજીંદરસિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ ડેપ્યુટી સીમ પદના શપથ લીધા છે ચરણજીતસિંહ ચન્ની હવે પંજાબના ઇતિહાસમાં પ્રથમ દલિત મુખ્યપ્રધાન બન્યા છે જ્યારે જાટ શીખ સમુદાયમાંથી સુખજિન્દરસિંહ રંધાવા અને હિન્દુ નેતા તરીકે ઓપી સોનીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે આ પહેલા સોનીની જગ્યાએ બ્રહ્મ મોહિન્દ્રાના નામની જાહેરાત કરવામાં આવી હતી મોહિન્દ્રા કેપ્ટન ગ્રુપમાંથી છે તેથી તેમનું પત્તું છેલ્લી ઘડીએ કાપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધુના સમર્થનથી ચન્ની મુખ્યપ્રધાનની ખુરશી મેળવવામાં સફળ રહ્યા છે ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલે દિલ્હીની મુલાકાત લીધી તેઓ અમદાવાદથી રવાના થઈ ગયા હતા અને તેઓએ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી તેઓ થોડી જ વારમાં નરેન્દ્ર મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે અમદાવાદમાં કોરોનાની રસીના સર્ટિફિકેટ વગર જાહેર સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો એમ્સએ મહત્વનો નિર્ણય કર્યો છે વેક્સિન સર્ટિફિકેટ વગર બગીચાઓમાં નો એન્ટ્રી રહેશે તો શહેરના તમામ બસ્સો ત્યાંશી બગીયાઓમાં આજથી અમલ શરૂ કરાયો છે સર્ટિફિકેટ વિનાના લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે સાથે જ મોર્નિંગ વોક કે ફરવા જતા લોકોએ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે દેશના અગિયાર રાજ્યોમાં કોરોના મહામારીની સાથે ડેન્ગ્યુના ભયજનક સ્વરૂપ ઝીરો ટાઇપ ટુના કેસો વધ્યા છે ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં સોથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે તો ગુજરાતમાં વીસ જાન્યુઆરીથી ચાર સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં એકસો દસ ટકાનો વધારો નોંધાયો છે તો અમદાવાદ જામનગર રાજકોટ અને વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસોને કારણે રાજ્યની હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ડેન્ગ્યુના કેસોના ઝડપથી નિદાન ફિયર હેલ્પલાઇન પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટનો સંગ્રહ લારવાનો નાશ કરતી દવાઓ અને સારવાર માટેની દવાઓના સંગ્રહ જેવા જરૂરી પગલાં લેવા સૂચના આપી છે અમદાવાદમાં એઆઈએમઆઈએમ દરિયાપુરમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખશે એઆઇએમઆઈએમના નેતા ઓવસીએ દરિયાપુરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી છે આ સાથે જ ઓવસીએ કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી અને આ પરથી એવું કહી શકાય કે જો શહે ખાને 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ નહીં મળે તો તેઓ એઆઈએમઆઈએમમાંથી ચૂંટણી લડશે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે કોંગ્રેસના છ થી કોર્પોરેટર એઆઈએમઆઈએમમાં સામેલ થઈ શકે છે મહત્વનું છે કે કોંગ્રેસે સહજા વિરોધ પક્ષનો નેતા ન બનાવતા છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજ છે રાજ્યમાં આગામી ચાર દિવસ યથાવત રહેશે મહેર આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા મહીસાગર દાહોદ ગાંધીનગર અમદાવાદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અમરેલી મોરબી જામનગર પોરબંદર સહિત ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળાજીને ભાદરવી પૂનમ નિમિત્તે ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો તેમજ ભગવાનને ખાસ વાઘા પરિધાન કરાવતા હતા તો શામળાજીના ભક્તોએ અદભુત દર્શન પણ કર્યા ખાસ કરીને આજે ભાદરવી પૂનમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ભાદરવી પૂનમ છે જગતજનની મા અંબાના ધામમાં રાજ્યના ગામે ગામથી માતાજીને ધ્વજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પહોંચી ગયા છે જોકે વૈશ્વિક મહામારી કરુણાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવેલો છે પરંતુ બાધા રાખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે ડ્રોન કેમેરાના ત્રણસો સાહીઠ એંગલના પેનોરમાં દ્રશ્યોમાં અંબાજીના ચાચર ચોકનો એરિયલ વ્યૂ ત્રિશુ જેવો દેખાઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે જો કે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે બાંબાના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે સાથે જ તેમણે ભક્તોને પણ અપીલ કરી કે તેઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમણે કહ્યું કે અંબાજી માતા માટે તેમને અતૂટ શ્રદ્ધા છે અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા આવતા રહેશે સુરેન્દ્રનગરમાં દસાડાના અને ચોટીલાના ધારાસભ્ય ઉપવાસ આંદોલન પર ઉતરાશે છે તંત્રએ કોઈ જાણ કર્યા વગર જ ફરિયાદ સંકલન સમિતિ બંધ કરતા અને ગેરકાયદેસર બાંધકામ સહિતના વિવિધ મુદ્દે ઉપવાસ આંદોલન તંત્ર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તેમજ આગામી સાત દિવસમાં ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજવા માંગ કરી છે જો આગામી સાત દિવસમાં માંગ નહીં સંતોષાય તો બોતેર કલાકના ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ઉપવાસ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આગેવાનો અને કાર્યકરો ઉપવાસ પર જોડાયા છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે જેને લઈને ભારતીય કિસાન સંઘના પ્રમુખે સરકાર પાસે નુકસાનીનો સર્વે ઝડપથી કરવા માંગ કરી છે તેમજ નુકસાનીની સહાયમાં વધારો કરી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા નવી સરકારને રજૂઆત પણ કરી છે હાલબસ બુલેટિનમાં જ વધુ સમાચાર જોતા રહો